सर्वोच्च अदालत विषेनी जे माहिती हती, केवी रीतना अरजी करी शकीए, शा माटे अरजी करवानी, केवा विवादो माटे अरजी करवानी, ए बधी आपणे माहिती मेळवी लीधी। बीजी के अदालतो केवा केवा स्तरनी होय छे ए पण आपणे जोई लीधुं के तालुका अदालत, जिल्ला अदालत, वडी अदालत अने सर्वोच्च अदालत एवा बधा अलग अलग अदालतोना भाग छे। अलग अलग स्तर, अलग अलग जग्या पर अभी अदालतो आवेली होय छे। હવે આપણે આજે ભાગ 4 ની અંદર કીધું છે કે શું દરેક વ્યક્તિ અદાલત ની શરણમાં જઈ શકે છે, તો એના વિશેની આપણે આજે ભાગ 4 ની અંદર માહિતી મેળવીએ। જુઓ પાના નંબર 30 ઉપર કે આપણે આગળ જોયું કે દરેક વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકારના રક્ષણ માટે અદાલતમાં જઈ શકે છે, પરંતુ વાસ્તવમાં ગરીબોને અદાલતમાં જવું ઘણું મુશ્કેલ હોય છે। कानूनी प्रक्रिया में न केवल घना पैसा अने कागळो नी कार्यवाही नी जरूर पड़े छे, पण तेमा समय पण बहु लागे छे। जो कोई गरीब आदमी वाचवा लखवानुं जानतो नथी अने तेनो आखो परिवार मजूरी थी गुजरान चलावतो होय, तो अदालत में जवानुं अने न्याय मेळवानुं काम तेना माटे घणुं मुश्किल छे। एटले आपणे आगळ जोयुं के आपणे बधा दरेक व्यक्ति पोताना मूलभूतना अधिकारो माटे रक्षण माटे अदालतमां जई शके छे, पण जे गरीब लोको होय अने मानमाने लोको पोतानी मजूरीथी गुजरान चलावता होय अने पाछुं अदालतमां जवा माटे केटला कागळोनी पण जो जे अभण होय ए लोकोने कागळोनी पण समजण ना पड़े अने खर्चो भी थाय अने एमनी समय जे मजूरीनो समय होय ए समय पण आनी अंदर बगाड़वो पड़े छे। एटले गरीब लोको आवुं बधुं करी शकता નથી, એટલે એ લોકોને અદાલતમાં જવાનું મુશ્કેલ છે, ન્યાય મેળવવાનું કામ ઘણું જ મુશ્કેલ હોય છે। તો આ બાબતને ધ્યાનમાં રાખીને 1980ના દશકના દશકમાં સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજીની વ્યવસ્થાનો સ્વીકાર કર્યો, એટલે કે આ ગરીબો જે ભણેલા ના હોય, મજૂરીથી ગુજરાન ચલાવતા હોય, કાગળિયાની બી સમજણ ના પડતી હોય, સમય બી બગડે અને એવું બધું ના થાય એના માટે એમને જાહેર હિતની અરજીની વ્યવસ્થાનો સ્વીકાર કર્યો। આ રીતે સર્વોચ્ચ અદાલતે ન્યાય વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તેવો પ્રયાસ કર્યો છે। ન્યાયતંત્ર તરફથી કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાને એવા લોકો તરફથી જનહિતની અરજી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે। જનહિત એટલે કે આ જાહેર હિતની અરજીનો અધિકાર આપવામાં આવ્યો છે, એવા લોકો તરફથી અધિકાર આપવામાં આવ્યો છે જેના અધિકારોનો ઉલ્લંઘન થઈ રહ્યું છે, તે આ અરજી વડી અદાલત અથવા સર્વોચ્ચ અદાલતમાં જ કરી શકે છે। એટલે કે જે વ્યક્તિ જેવા ગરીબ હોય, જેનો સમય બી બગડતો હોય, મજૂરીથી ગુજરાન ચલાવતો હોય અને કાગળોની પણ સમજણ ના પડતી હોય, પૈસાનો બી ખર્ચો થતો હોય, અને એવા લોકોને જો અદાલતમાં જવું હોય તો એવા લોકોએ કઈ અદાલતમાં જવાનું, તો વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત બે જ અદાલતમાં જઈ શકે છે। 1980ના દાયકા પછી જાહેર હિતની અરજીના માધ્યમથી, એટલે કે 1980 પછી આ જે જાહેર હિતની અરજી છે એના ઘણા બધા મુદ્દા પર લોકોને ન્યાય આપવામાં આવ્યો છે। મજૂરોને અમાન્ય શ્રમથી મુક્તિ અપાવવા માટે જાહેર હિતની અરજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। બિહાર જેલમાં સજા ભોગવ્યા પછી પણ છોડી દેવામાં નથી આવ્યા તેવા કેદીઓને છોડાવવા માટે પણ જાહેર હિતની અરજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, કે આવી જે અરજી હોય એ અરજીમાં અંદર લખી દેવાનું અને તમે ત્યાં વડી અદાલત કાં તો સુપ્રીમ અદાલત એટલે કે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરો તો તમને તેના તરફથી ન્યાય મળે છે। એવો એક બિહાર જેલમાં પોતાની સજા 5 વર્ષની, 2 વર્ષની કે 1 વર્ષની કોઈ બી સજા હોય, સજા ભોગવ્યા પછી પણ એ લોકોને જેલમાં જ રાખતા હતા, તો એ જેલના લોકોને એટલે કે એ કેદીઓને છોડાવવા માટે એ લોકોએ આ જાહેર હિતની અરજીનો ઉપયોગ કર્યો, તો એના દ્વારા એ લોકોને છોડી દેવા પડ્યા। આ ઉપરાંત ન્યાયતંત્રને જ્યારે એમ લાગે કે જનસમૂહના કોઈ વર્ગમાં માનવ હક્કોનો ભંગ થઈ રહ્યો છે,
मुद्दों ते पोते पोताना ध्यान में लई जरूरी न्याय जाहेर हित में आपी शके छे। छत्ता बीजो कोई अनर उपरांत जन समूह એટલે કે આપણા માનવ સમાજમાં કોઈનો પણ આ રીતે માનવીય હક કા તો માનવ હકનો ભંગ થઈ રહ્યો હોય તો તે પોતે પણ એ મુદ્દા ઉપર આ જાહેર હિતની અરજી દ્વારા અદાલતમાં અરજી કરી શકે છે। અને એવું જે થયું છે આ જાહેર હિતની અરજી દ્વારા એક એવો ન્યાય મળેલો છે કેવો કે સરકારી સહાયતા પ્રાપ્ત શાળાઓમાં બાળકોને બપોરે જે ભોજન એટલે કે મધ્યાહન ભોજન આપવામાં આવે છે તેની વ્યવસ્થા પણ એક જાહેર હિતની અરજીના ફળ સ્વરૂપ જ થઈ છે। એટલે લોકોએ પોતાના બાળકોને સ્કૂલમાં મૂકી આખો દિવસ મજૂરે જતા રહે તો આખું સવારથી સાંજ સુધીમાં બાળકોને ભોજન ના મળે સ્કૂલમાં રહે તો એના માટે લોકોએ અરજી કરી હશે તે લોકોને મધ્યાહન ભોજનની જે સગવડ છે એ કરી આપવામાં આવી છે। મૂળભૂત હકો સાથે તેના અમલના ઈરાદાથી દાખલ કરવામાં આવતી જાહેર હિતની અરજી જો અયોગ્ય હોય તો અરજી કરનાર વ્યક્તિઓ કે સંસ્થાને સર્વોચ્ચ અદાલત દંડ પણ કરી શકે છે। એટલે કે મૂળભૂત હકો સાથે અથવા એના અમલના ઈરાદાથી દાખલ કરવામાં જે અરજી હોય અને એ અરજી જો અયોગ્ય હોય તો જે વ્યક્તિએ અરજી કરી હોય કાં તો જે સંસ્થાએ અરજી કરી હોય કાં તો ઘણા બધા વ્યક્તિઓએ સંસ્થાની વિરુદ્ધ કરી હોય તો એ દરેકને એનો દંડ પણ મળે છે કેમ કે એ અરજી એમની અયોગ્ય છે એના માટે। હવે જોઈએ એનો સ્વાધ્યાય। તો સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના જવાબ આપો। પહેલો પ્રશ્ન છે કે નર્મદા યોજના એ ઘણી મહત્વની યોજના છે, તેનાથી કોઈ નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહીં, આવો ચુકાદો સર્વોચ્ચ અદાલતે શા માટે આપ્યો એ વિશે ચર્ચા કરો। તો આપણે અગાઉ જે આગળ જોઈ ગયા પહેલો કેસ હતો કે નર્મદા યોજનાની ઊંચાઈ 110 મીટરથી વધવી જોઈએ નહીં, એવો ત્યાંના જે રહીશો છે એ રહીશો એવી મધ્યપ્રદેશના રહીશો અને ત્યાંની એક ખાનગી સંસ્થા હતી એ સંસ્થાએ એવી અરજી કરી હતી। તો આપણા ગુજરાતની જે નર્મદા યોજના છે એ નર્મદા યોજનાએ એ માનવીઓના અધિકારનો ભંગ ન થાય એના માટે એવો ચુકાદો આપ્યો કે આ માનવીઓને એમનું જો સ્થળાંતર કરવાનું થશે એમને ફરી બીજી જગ્યા પર પુનઃવસન પણ કરવામાં આવશે। પણ આ યોજના કેમ મહત્વની છે કેમ કે આ યોજનાથી આપણા દેશના 4 રાજ્યો ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્ર આવા 4 રાજ્યોથી જે ચારેય રાજ્યોને આ નર્મદા યોજના દ્વારા પાણી પહોંચાડે છે તેની સિંચાઈ પણ થાય છે અને તેનાથી જમીન આગળ વધતું પણ અટકાવી શકાય છે એના માટે આ યોજના મહત્વની છે। એટલે અત્યારે પણ તમે જાઓ તો નર્મદા ડેમની ઊંચાઈ 110 નહીં પણ કેટલી છે 121 મીટર જેટલી ઊંચી છે એટલે કે એની એટલી ઊંચાઈ વધારી છે પણ ત્યાંના લોકોને બીજે પુનઃવસન કરવામાં આવ્યું છે। ત્યાર પછી કીધું છે કે બીજો પ્રશ્ન છે કે ન્યાયતંત્ર સ્વતંત્ર શા માટે રાખવું જોઈએ કે જે તાકાતવર વ્યક્તિ હોય જેના આપણે આગળ જોઈ લીધું કોઈ તાકાતવર વ્યક્તિએ જમીન આપણી પડાવી પડે અને એની સામે આપણે અરજી કરવી હોય પણ એ વ્યક્તિ એટલો બધો તાકાતવર છે કે ન્યાયતંત્રને પોતાની પદ પરથી હટાવી શકે કાં તો એની બદલી કરાવી શકે છે તો એવા વ્યક્તિની સામે આપણે અરજી કરીએ તો ન્યાયતંત્ર પણ એની તરફેણમાં ચુકાદો આપે। એટલા માટે હવે કોઈ પણ વ્યક્તિ હોય ચાહે એ ધારાસભ્ય હોય કાં તો પછી મંત્રી હોય કે પ્રમુખ હોય પણ એ પોતાની સત્તાનો દુરુપયોગ ના કરી શકે એના માટે ન્યાયતંત્રને આ કારોબારીથી અને સરકારથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે કે જાહેર હિતની અરજીની વ્યવસ્થાને શા માટે મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવે છે તે પણ આપણે હમણાં જોઈ લીધું કે જાહેર હિતની અરજી એટલે કે અદાલતમાં જવા માટે ગરીબ લોકો હોય ભણેલા ગણેલા ના હોય પાછું કે એમની પાસે મજૂરી કરીને ગુજરાન ચલાવતા હોય તો પાછો અદાલતમાં જવા માટે સમયનો બગાડ થાય પૈસાનો બી બગાડ થાય અને જે કાગળિયા હોય કાગળિયામાં પણ એમને કાગળિયા બનાવવાના હોય કાગળિયામાં પણ એમને સમજણ પડતી
ના હોય, તો એવા ગરીબ લોકોને પોતાનો ન્યાય મેળવવા ન્યાય મેળવી શકતા ના હોય. આવી બધી મુશ્કેલી હોય તો આવી મુશ્કેલીઓનો સામનો કરવા એમના માટે આ જાહેર હિતની અરજી કરવામાં આવી કે જેના દ્વારા અરજી દ્વારા પોતે ન્યાય મેળવી શકે છે. દગેની અંદરના સમયનો બગાડ થાય કે ના પૈસાનો બગાડ થાય એવી રીતના. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે કે રતલામ મ્યુનિસિપાલિટીના કેસમાં વિવિધ અદાલતોએ આપેલા ચુકાદાઓ જણાવો. કે આપણે અહીંયા આગળ પાના નંબર 29 પર આપણે અહીંયા રતલામ મ્યુનિસિપાલિટીના જે ચુકાદા હતા એ દરેક અદાલતે આપેલા છે. પેલા તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત, તો એ ચુકાદા અહીંયા મેં આપેલા છે. એ તમારે જાતે નોટબુકમાં લખી નાખવાના કે દરેક અદાલતે કેવા કેવા ચુકાદા આપ્યા છે એ તમારે જોઈ લેવાનું. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ખરા ખોટા જણાવો. કે મ્યુનિસિપાલિટીના કેસને ધ્યાનમાં રાખીને નીચે આપેલા વાક્યો વાંચો. જે વાક્ય સાચું હોય તેની સામે ખરાની નિશાની કરો અને જે વાક્ય ખોટું હોય તેને સુધારીને ફરી લખો. તો પહેલું કીધું છે કે મ્યુનિસિપાલિટી આ કેસને જિલ્લાની અદાલતમાં લઈ ગઈ કારણ કે તેને નીચેની અદાલતના ચુકાદાથી સંતોષ થયો નથી. આ વાક્ય સાચું છે. પછી બીજું છે કે તે સર્વોચ્ચ અદાલતના ચુકાદાને વિરોધ વડી અદાલતમાં ગઈ. આ વાક્ય ખોટું છે. કેમ કે સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી જઈને વડી અદાલતમાં ના જઈ શકાય, પણ વડી અદાલતમાંથી જઈને સર્વોચ્ચ અદાલતમાં જઈ શકે. એટલે કે વડી અદાલતમાં ગયા હોય ત્યાં આપણને ચુકાદો આપણા યોગ્ય ના હોય, આપણે સર્વોચ્ચ અદાલતમાં જઈ શકીએ છીએ, પણ સર્વોચ્ચ અદાલતમાંથી વડી અદાલતમાં જઈ શકતા નથી. ત્રીજું છે કે તેના વિશેના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે વડી અદાલતના ચુકાદાને માન્ય રાખ્યો. તો આ વાક્ય ખોટું છે. કેમ કે તેના વિશેના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે તાલુકાની કોર્ટના હુકમને માન્ય રાખ્યો. એટલે કે સર્વોચ્ચ અદાલતના ચુકાદાને, વડી અદાલતના ચુકાદાને માન્ય ના રાખ્યો, પણ શરૂઆતમાં જે તાલુકાની અદાલતે ચુકાદો આપ્યો તો એને માન્ય રાખ્યો. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થઈ ગયો છે. આપણે જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય પણ આપણે જોઈ લીધું છે, પાઠ પણ જોઈ લીધો છે. તો એના આધારે તમારે આખું સ્વાધ્યાય નોટબુકમાં લખી નાખવાનું.